તો આ તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. જે રીતે આજે કેબિનેટની બેઠક મળનાર હતી અને આજ કેબિનેટની બેઠકમાં સૌથી અતિ મહત્વનો જે મુદ્દો હોય તો તે છે અનામતનો મુદ્દો. અનામતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે, ખાસ ભાર મૂકવામાં આવે છે, આવવાનો છે અનામતના મુદ્દે. અને આજ મુદ્દા સિવાય પણ અલગ અલગ મુદ્દાઓ છે, ખાસ બજેટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તો હાલ જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે. છેલ્લા 43 દિવસથી જે આંદોલન ચાલી રહ્યા છે અનામતને લઈને, જે મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચિત છે, તે જ મુદ્દાની ખાસ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં અનામતના ઠરાવ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી લેશું, અપડેટ લઈશું. સંવાદદાતા અરુણ ગાંધીનગરથી જોડાઈ ગયા છે અમારી સાથે. અરુણ, કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે, અત્યારે શું સમાચાર? બેનજીર, ગુજરાતમાં પ્રધાનમંડળમાંની બેઠક જે દર બુધવારે સાપ્તાહિક યોજાતી હોય છે તે મુજબ આ બેઠક યોજવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના તમામ પ્રધાનમંડળના સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. મહત્વપૂર્ણ રીતે જ્યાં સુધી પ્રધાનમંડળની બેઠકના એજન્ડાને લાગે વળગી છે ત્યાં સુધી સૌથી મહત્વનો મુદ્દો છેલ્લા 40 દિવસ કરતાં વધુ સમયથી જે રીતે LRDનું આંદોલને વેગ પકડ્યું છે, મહત્વપૂર્ણ મુદ્દો છે આ માલધારી સમાજના મહિલા ઉમેદવારો જે છે તેમને અન્યાય થઈ રહ્યો છે અને તેના સંદર્ભે સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ આંદોલન પર ઉતર્યા છે. મહત્વપૂર્ણ છે કે તેમની જે રજૂઆત છે તેઓને આદિવાસી સમાજમાં સમાવવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે ડુપ્લિકેટ પ્રમાણપત્રોની ને જે રીતે કૌભાંડ આખું એક પ્રકારને બહાર આવ્યું અને તેના કારણે આદિવાસી સમાજમાંથી તેમને દૂર કરવામાં આવ્યા છે, ત્યારે તેમની માગણી એ છે કે મેરિટના આધારે તેમને આદિવાસી સમાજમાં જે હતા તે યથાવત રીતે પાછા ફરત ફરી લેવામાં આવે. આના સંદર્ભે તેમને સમાજમાંથી રદ કરવા સંદર્ભેનો જે પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એ પરિપત્ર રદ કરવાની માગણી પણ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે અને તેના મુદ્દે તેમણે ન્યાયની માંગ કરી છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે આમાં સિનિયર કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા સહિતના લોકોની પણ એવી રજૂઆત છે કે તેઓને ન્યાય મળવો જોઈએ, ત્યારે ચોક્કસ રીતે આજે પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે અને છેલ્લા 40 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં તેમને ન્યાય આપવાના સંદર્ભમાં તેમજ તેઓનો આ જે મુખ્ય માંગણી છે કે પરિપત્ર સરકાર દ્વારા થયેલો છે તે રદ કરીને તેમને આદિવાસીનો અનામતનો જે લાભ છે તે આપવામાં આવે તે સહિતની રજૂઆત સાથે ચર્ચા કેન્દ્રસ્થાને રહેશે. નિર્ણય શું આવશે તે મહત્વપૂર્ણ રીતે જોવાનું રહેશે. આગામી 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર યોજાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ રીતે 24મી તારીખે જ, એટલે કે સત્રના જે રીતે 24 ફેબ્રુઆરીએ દિવસે વર્ષ 2020-21 નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા સંપૂર્ણ કદનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે, ત્યારે તેના સંદર્ભમાં સરકારની કઈ યોજનાઓ લાગુ કરી શકાય તે સંદર્ભે વિવિધ પ્રજાલક્ષી યોજનાનું પ્રેઝન્ટેશન એટલે કે નિદર્શન કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે. હાલના તબક્કે જોઈએ તો જે રીતે સરકારી વિધેયકો, ખાસ કરીને સરકાર સામેના જે પડકારો છે, કૃષિલક્ષી ખેડૂતોના જે પ્રશ્નો છે, શહેરી વિકાસના સંદર્ભમાં જોઈએ તો શહેરી વિસ્તારને વધારવાની વાત છે, તે સંદર્ભ સહિતના વિધેયકો પણ વિધાનસભા ગૃહમાં દાખલ થનાર છે, ત્યારે તેના સંદર્ભે એ વિધેયકોને આખરી મંજૂરી આપવાના સંદર્ભમાં પણ કેબિનેટમાં આ મુદ્દે મંજૂરીની મહોર લગાવવામાં આવશે. વિધાનસભાનું અંદાજપત્ર જાહેર થયું હોવાથી, અંદાજપત્ર સત્ર જાહેર થયું હોવાથી કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકાતા નથી, પરંતુ આ તમામ જે સરકારના સામેના જે પડકારો છે તે સંદર્ભે સમસ્યા કેવી રીતે હલ કરવી તેના સંદર્ભે આજની કેબિનેટમાં ચર્ચા કેન્દ્રસ્થાને રહેશે. આ ઉપરાંત જોઈએ તો રાજકીય દ્રષ્ટિએ અને કોઈપણ જાતના વિધિવત રીતે એજન્ડા વિના વર્તમાન સમયમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાની શક્યતા છે અને તેમનો વિધિવત કાર્યક્રમ ફેબ્રુઆરીમાં ઘડાય એવી સંભાવના પ્રવર્તે છે ને સાથે ટ્રમ્પના આગમનની પણ છે અને મોટેરા સ્ટેડિયમ ખાતે જે અત્યાધુનિક વૈશ્વિક કક્ષાનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે તેના લોકાર્પણનું તૈયારી પણ થઈ રહી છે, ત્યારે તે સંદર્ભે અનૌપચારિક રીતે ચર્ચા અને તેના આયોજનના કયા કાર્યક્રમો હોઈ શકે તેના સંદર્ભમાં
તેમજ આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, ત્યારે તે સંદર્ભે વિધિવત રીતે રાજ્યસ્તરીય કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે, ત્યારે તેમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં જે તે પ્રધાનોને મોકલવા સહિતની જવાબદારી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ આજની પ્રધાનમંડળની બેઠકમાં કેન્દ્ર સ્થાને રહેશે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો વિધાનસભાની કાર્યવાહીને આખરી ઓપ આપવો, તેમજ વર્તમાન સમસ્યા જે પ્રજાલક્ષી કાર્યો છે તેની સામે સરકાર સામેના પડકારો છે ત્યારે તેને હલ કરવા સંદર્ભે મહત્વપૂર્ણ મુદ્દા આજની પ્રધાનમંડળની કેબિનેટની બેઠકમાં ચર્ચાઈ રહ્યા છે. જી 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 અરુણ, આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સંવાદદાતા અરુણ અત્યારે ઉપસ્થિત છે ગાંધીનગર ખાતે, ખાસ કેબિનેટની બેઠકનું જે રીતે આયોજન કરવામાં આવે છે દર બુધવારે, તે જ ભાગરૂપે આજે પણ સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક હાલ શરૂ થઈ ચૂકી છે.